સાપકડા જિલ્લાની ધાનેરા નગરપાલિકાના પ્રમુખ જગલબહેન ઠાકોર ત્યાજુ પ્રમુખ શંકરભાઈ પટેલના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટીના 11 નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત ધાનેરા નગરપાલિકાના મુખ્ય અધિકારી સામે રજૂ કરી છે. ધાનેરા નગરપાલિકા કચેરી વિવાદનું ઘર થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આમ તો ધાનેરા નગરપાલિકા કોંગ્રેસ પક્ષે ભારે બહુમતી સાથે કબજે કરી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો દ્વારા ગેરરીતિ મામલે જ્યારે આજે અવિશ્વાસ દરખાસ્ત કોંગ્રેસ પક્ષના નગરસેવકોની હુંગારામ કરી દીધી છે. ધાનેરા નગરપાલિકાના 7 વોર્ડમાં કુલ 28 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 16 બેઠકો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી પાસે પેટાચૂંટણીની જીત બાદ હવે 12 બેઠકો ભાજપના ખાતામાં છે. જો કે આજે 11 નગરસેવકોએ નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે 3 મુદ્દા સાથે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ધાનેરા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ નગરપાલિકા અધિનિયમોમાં ઠરાવેલ ફરજોમાં નિષ્ફળ નીવડ્યા છે, તો બીજા મુદ્દામાં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોએ વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખે તેમને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે વહીવટ કરી તેમને કરેલા કામોમાં ભ્રષ્ટાચાર કર્યો છે. તો છેલ્લા અને ત્રીજા મુદ્દામાં સફાઈ આરોગ્ય સેવા આપવામાં વર્તમાન પ્રમુખ ઉપપ્રમુખ નિષ્ફળ રહ્યા હોવાનું જણાવી તેમના વિરુદ્ધમાં અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના 11 નગરસેવકોએ પોતાની સહી સાથે અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી છે. તો તાજેતરમાં જ પેટાચૂંટણીમાં વિજેતા બનેલા વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવારનું રાજ્યપત્રમાં નામ ના હોવાથી અવિશ્વાસની દરખાસ્તમાં ઉમેદવારનું નામ સામેલ કરાયું નથી. જો ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવી હોય તો 19 નગરસેવકોની જરૂર પડે તેમ છે. જો કે ભારતીય જનતા પાર્ટી પાસે માત્ર 12 નગરસેવકોની બહુમતી છે. હવે જોવાનું એ છે કે ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે કેવા પ્રકારના રાજકીય કાવાદાવા કરે છે.